આપનું નામ? મારું નામ વિલાસબેન. વિલાસબેન, હા, પહેલા લાઇટ બિલ કેટલું હતું ને હાલ કેટલું આવે છે? પહેલા લાઇટ બિલ 1100 આવતો, અત્યારે 1800 આવે છે. દિવસે દિવસે વધતું જાય છે, મોંઘવારી વધતી જાય છે, કોઈ ધ્યાન દેતું નથી. દૂધની બાટલીમાં ભાવ વધી ગયા, તેલના ડબ્બામાં ભાવ વધી ગયા. હવે કમાવાવાળા એક હોય ને વાંહે ખાવાવાળા 4-4 જણા હોય અને મોંઘવારી બધા વધારી દેશે તો વાંહે કોઈ ધ્યાન તો દેતું નથી. મોદી શું કરે છે? જે રીતે દિલ્હી અને પંજાબની અંદર 200-300 યુનિટ ફ્રી આપવામાં આવે, તમે ઈચ્છો છો ગુજરાતમાં થવું જોઈએ? થવું તો જોઈએ જ ને, કોઈ કાંઈ ધ્યાન તો દેતું નથી. હા, મત આપો, મત આપો, વાંહે બીજું કાંઈ તો ધ્યાન દેતા નથી. બધામાં મોંઘવારી વધાવી, અત્યારે કોઈ ઘરની પાછળ કાંઈ જોવે છે? રડવાવાળા એક હોય અને વાંહે છોકરાઓ હોય, નહીં છોકરા બીમાર પડ્યા તો દવાખાને, અત્યારે દવાખાના ખર્ચા એટલા, તો પછી કરવાનું શું? અમારે પબ્લિકને રાહત આપશું, રાહત આપશું, શેની રાહત આપો છો? કાંઈ રાહત આપતા નથી. આમ આદમી, અત્યારે આમ આદમી પાર્ટી જે અત્યારે વીજળી આંદોલન કરી રહી છે, તમારું સમર્થન છે અમને? હા, મારું સમર્થન છે. આ ખાડીની પાસે અમારી બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં કેટલી ખાડી જાય છે તો ખાડીમાં કેટલું કચરું છે, કાંઈ સાફ સફાઈ કરતા નથી. મચરા કેટલા આવે છે, કોઈ ધ્યાન દેતું નથી. તો કહે છે રોડ સાફ કરવા આવી છે, શું રોડ સાફ કરે છે? કોઈ ધ્યાન તો કાંઈ દેતું નથી. તો અમારે ભાઈ વેરો તો લ્યો છો, તો આ બિલ્ડિંગ અમારી નહીં પડી તો પછી કોણ ધ્યાન દેવા આવવાનું છે? આ વેરો મચ્છર કેટલા આવે છે, આ જીવજંતુ કેટલા આવે છે? મારું નામ ધીમન રાદડિયા. આપણે અહીંયા ખાડીની સમસ્યા થોડીક વધારે છે, એરો ને એવું બધું આવે છે, ખાડી પાસે બધે ખાડા ને બધું પડે છે, જીવજંતુઓ બધાને ઝેરી મેલેરિયા ને બધી નહીં નહીં બીમારીઓ થાય છે. લાઇટ બિલ પહેલાં આપણે આવતું 1200-1800 ની અંદર, હવે અત્યારે 2000 ની ઉપર વધી ગયું છે, 3000 ને એવું બધું વધતું જ જાય છે, મોંઘવારી વધતી જ જાય છે, ફાટી નીકળી છે મોંઘવારી. અને પેટ્રોલનો ભાવે વધતો જાય છે, ખાણી પીણી બધું વધતું જાય છે ભાવમાં. તો આપણે કે એનું સમસ્યા માટે શું કરવા માટે શું કરવું? સરકારને કંઈક કરવું તો જોશે ને આપણા માટે. દિલ્હીની અંદર અને પંજાબમાં 200-300 યુનિટ ફ્રી આપવામાં આવે, તમે ઈચ્છો છો ગુજરાતમાં થવું જોઈએ? ગુજરાતમાં થવું જોઈએ એવો ઈચ્છિત છે ને અમે. પહેલા આપણો આપણા માટે થવું જોઈએ ને, બધે બહાર થાય છે, પંજાબ ને દિલ્હીમાં થાય છે, તો ગુજરાતમાં થવું જોઈએ ને, એ બધી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ ને, આપણી સરકારને બધું ધ્યાન દેવું જોઈએ. આમ આદમી પાર્ટી અત્યારે આંદોલન કરી રહી છે, વીજળી આંદોલન, તમારું સમર્થન છે? યસ, આપણું સમર્થન છે. આમ આદમી પાર્ટી આપણું કામ કરે છે સારી રીતે, સરખું કામ કરે છે, બધા રોડ રસ્તા ને એવું બધું. સાવલિયા વિલાસબેન, સુવિધા કોમ્પ્લેક્સ. વિલાસબેન, પહેલા લાઇટ બિલ કેટલું હતું ને હાલ કેટલું આવે? અમારે 800-700 આવતું, અત્યારે 3000-3200 સુધીનું આવે છે. મોંઘવારી તો વાત જ પૂછો, મોંઘવારી તો એટલી છે ને, કોઈ વાત જ નથી એની. બે બાળક ભણે, બે અમે, તો એક જણ જ કમાય, નથી કોઈ વસ્તુ મિલકતમાં, કોઈ વસ્તુ તો નકર કઈ રીતે અમારે પૂરું પાડવું? મિલકત હોય તો થોડીક આપણે ચાલો ચલાવીએ, આ રીતે કઈ રીતે ચલાવવાનું? દિલ્હીની અંદર અને પંજાબમાં 200-300 યુનિટ ફ્રી આપવામાં આવે છે, તમે ઈચ્છો છો ગુજરાતમાં થવું જોઈએ? ગુજરાતમાં ને પૂરી જગ્યાએ થવું જોઈએ, એક જગ્યાએ નહીં, જ્યાં જ્યાં સુવિધા ન હોય ત્યાં હોતન થવું જોઈએ. હાલ જે આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરી રહી છે, તમારું સમર્થન છે? પૂરેપૂરું.